नमस्कार दोस्तों, तो આપણે આજ વાત કરીશું ભાર વગરનો ભણતર. આપણને ખ્યાલ છે આપણી સરકાર ઘણા મરણીય પ્રયાસો કરી રહી છે આપણા શિક્ષણને સુધારવા. એક્ચ્યુઅલમાં શિક્ષણને સુધારવા કરતા એનો જે સિલેબસ છે જો એને સુધારવામાં આવે તો ઘણો એવો ફાયદો થાય એવું છે. આજે હું તમને પોઈન્ટ ટુ પોઈન્ટ વિથ એક્ઝામ્પલ હું તમને દ્રષ્ટાંત આપીને આજ આખું એક્સપ્લેનેશન આપીશ. ફર્સ્ટ આપણે એક્ઝામ્પલ લઈએ કર્ણાટક. કર્ણાટકમાં અત્યારે જેડીએસ ની સરકાર છે જેને ઓનલી 37 સીટ્સ અવેલેબલ થઈ છે. 37 સીટ ઉપર એ લોકો ખાલી વિજય બન્યા છે, જ્યારે ભાજપ 104 સીટ સાથે બની છે. તો હવે જ્યારે આને બંનેને કમ્પેર કરીએ તો આપણને એક વસ્તુ આડી નડે કે આરક્ષણ જે આપણે અત્યારે આપણા આરક્ષણ સમાજમાં આપણે જીવી રહ્યા છીએ, તો કે આરક્ષણ આમાં પણ બન્યું કહેવાય. કારણ કે જ્યારે આપણે માઇન્ડથી આપણે વિચાર કરીએ કે 37 માર્ક સાથે અત્યારનો જે આદમી છે એ જોબ નથી મેળવી શકતો જે ઓપનમાં કેટેગરીમાં આવતા હોય કે જે જનરલ કેટેગરીમાં આવે. અને જ્યારે જે બીજી નાત છે કે કોઈ બી છે, આપણે નાતની વાત નથી કરતા, પણ ફોર એક્ઝામ્પલ ફોર પર્ટિક્યુલર ઇન આરક્ષણ કે અમુક લોકોને 37 માર્કે મળી જાય છે એડમિશન કે કોઈ બી જોબ અવેબિલિટી છે. અને જ્યારે 104 માર્કનો એ જ વ્યક્તિ બહાર રહે છે કે જેને 104 માર્ક ઓપ્ટેન કર્યા છે કે એને 104 માર્ક મેળવ્યા છે, તો એ જ વ્યક્તિ ત્યાંથી દૂર રહે છે. એને એ મળતું નથી, વસ્તુ જે એને કાબિલ હોય તે વસ્તુ એને પ્રોપર મળતી નથી. તો હવે આપણે શિક્ષણનો વાંક કાઢીએ કે આમાં શિક્ષણનો શું વાંક કર્ણાટકને શિક્ષણને, તો કે એનો ઘણો ઇન્ટર રિલેટેડ છે. ફોર જનરલ અત્યારે આપણે 1-8 કે કોઈ બી 1-10 ધોરણ ભણીએ તો આપણે એમાં શું શીખીએ છીએ કે આપણી હિસ્ટ્રીમાં હુમાયુએ આને માર્યો હતો, હુમાયુએ રાજા કર્યો હતો, પછી ઔરંગઝેબ આવ્યો હતો, અકબર હતો, એના બાપા હતા. ભાઈ એનું શું જરૂર છે? ભાઈ પતી ગયેલી વસ્તુ છે એને રિપીટ કરીને શું કામ છે? આપણે ઇતિહાસ જાણીને શું કામ છે? અત્યારનું આપણે રિયાલિટી નથી જાણતા. લાઈક કે અત્યારનું હું પોઈન્ટ ટુ તમને આપું કે આપણે લોકપાલ બિલ છે તો આપણો એક સબ્જેક્ટ કેમ નથી અત્યારે લોકપાલ બિલ? કારણ કે જો એવા બધા સબ્જેક્ટ રાખશે, રાજકારણના સબ્જેક્ટ જો ભણવામાં રાખશે તો રાજકારણી બધા ફ્રી થઈ જશે. એને લીધે એ લોકો અત્યારે ટોપિક હાલ હોટ ફેવરિટ ટોપિક આ બન્યો છે કે એ લોકોને ભણતરમાં શું કરવા રાજનીતિ નથી રાખતા. કારણ કે છોકરા જો પહેલેથી શીખી જશે તો એ લોકોની પોસ્ટ લઈ લેશે, એ લોકોનું રોજીરોટી છીનવાઈ જશે, એટલા માટે એ લોકો શિક્ષણમાં નાખતા નથી. આપણે વાત કરીએ આપણા જે મેન કે મુખ્યમંત્રી છે, તો કે વિજયભાઈ રૂપાણી, તો એને તો બધો ખ્યાલ હશે જ તે, કારણ કે એની પાસે ઘણું નોલેજ છે, એને ઘણો એક્સપિરિયન્સ છે. તો એક્સપિરિયન્સ સાથે મેં જનરલ એક્સપિરિયન્સની વાત નીકળે છે એટલે હું એક નાનકડી વાત પહેલાં કહી દઉં કે મેં મારા પપ્પાને પૂછ્યું હતું કે પપ્પા આ બધા રાજકારણીયા છે એ બધા ઉંમર કેમ બધી મોટી હોય, કે એ બધા મોટી એજના જ હોય, એ બધા કેમ મુખ્યમંત્રી બને છે, વડાપ્રધાન બને છે, અને એ લોકો જે આવી મોટી મોટી પોસ્ટ ઉપર હોય? ત્યારે મને એક સરસ એવો જવાબ મળ્યો કે એ લોકોમાં એક્સપિરિયન્સ વધારે હોય છે, એ લોકોને સાચા ખોટાની ખબર હોય છે, અને એ લોકોના મગજ એવા હોય, ઠંડા હોય છે કે એ ડિસિઝન રાઇટ લે છે. અને સેકન્ડલી છેલ્લે વસ્તુ એમ કીધું કે મેચ્યોરિટી વિલ નોટ કમ વિથ એજ, ઇટ્સ કમ વિથ એક્સપિરિયન્સ. સો મને એવું થયું કે આ બંનેમાં કંઈક રિલેશન છે કે એ લોકો પાસે એક્સપિરિયન્સ છે, એજ છે, બધું છે, પણ તોય એ લોકો અત્યારે આપણી આ શૈક્ષણિક જે લાયકાત છે કે શૈક્ષણિક આપણું જે કાર્યક્ષેત્ર અત્યારે ચાલી રહ્યું છે, તો કે આપણા શૈક્ષણિકમાં એ લોકો ફેરફાર નથી લાવી શક્યા. અત્યારે જનરલી આપણે જોઈએ તો કર્ણાટકમાં જેડીએસની સરકાર બની છે, એમાં શપથ ગ્રહણ કર્યા છે, મુખ્યમંત્રી જેડીએસના બન્યા છે, કોંગ્રેસે એનો ટેકો લીધો છે, અને ભાજપ જે 104 સીટ એટલે કે 104 માર્કે ભાજપ અત્યારે હતું તો જે એને નાપાસ થયો છે, અને જ્યારે કોંગ્રેસ ઓનલી 76 એન્ડ જેડીએસ 37 સીટ્સ એન્ડ એ લોકોએ અત્યારે બનાવી છે સરકાર. તો હવે આપણને આરક્ષણનો એક પ્રશ્ન ઊભો થાય કે આ વસ્તુમાં થઈ છે આરક્ષણ, કારણ કે જેને ખાલી 37 સીટ મળી છે અને તે મુખ્યમંત્રી બન્યો છે કર્ણાટકનો, તો આ એક બહુ શર્મજનક વાત કહેવાય. પછી સેકન્ડ થિંગ ઇઝ ધેટ કે આપણે જે અત્યારે એજ્યુકેશન સિસ્ટમ ચાલી રહી છે તો એમાં 1-10 ધોરણમાં આપણને એવું ભણાવવામાં આવે છે કે આપણે પાસ્ટમાં કેવું હતું, કલ્ચર કેવું હતું, કોણ કોણ આપણી ઉપર રાજ કરી ગયું, કોને પછી કોને કોને માર્યો, પછી કયું શહેર લૂંટાણું, કયા શહેરનું કયું ફેમસ છે, પછી નેક્સ્ટ થિંગ ઇઝ ધેટ કે અકબર હતો, એ રાજા હતો, એણે આવું કર્યું, આવું પ્રશાસન ચલાવ્યું,
પછી ત્યાર પછી કોંગ્રેસ કે ભાજપ કે કોઈ બી એનીથિંગ, કે ત્યાર પછી માનો કે ઔરંગઝેબ આવ્યો તો ઔરંગઝેબે આમ કર્યું, હુમાયુ આવ્યો એ રાજ કર્યું, બાજીરાવ પેશવા હતા, પછી ઘણા એવા હતા મહાનુભાવો કે જેણે રાજ કર્યું, જેણે રક્ષણ કર્યું, જેણે આબરૂ બચાવી કોઈની, જેણે ઘણા એવા સારા એવા કામ કર્યા. પણ આ બધું અમુક કોન્સેપ્ટ ક્લિયર હોય તો કે અમુક કોન્સેપ્ટ લગીન માન્ય છે, અમુક હદ સુધી આનો સિલેબસ હોવો જોઈએ. પણ મેઇન વસ્તુ એ છે કે આપણે લોકપાલ બિલ છે, રાજકારણના જે છે વસ્તુ, વોટ ઇઝ ધ બજેટ, તો એના પણ આપણી અંદર સિલેબસ હોવા જોઈએ. હવે જનરલી કેવું થાય છે કે 1 થી આપણે 8 ધોરણ ભણીએ ત્યારે આપણું મગજ જ એવું હોય કે બાળકોનું મગજ હોય કે આપણો રમમામાં જેવું, ત્યારે એ લોકો એમ એવા પણ આર્ગ્યુમેન્ટ કરે છે કે અમે 1 થી 8 કે 1 થી 10 ધોરણમાં એવા સબ્જેક્ટ રાખીએ છીએ જે આપણને ન્યાયાલય, પછી વોટ ઇઝ ધ પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, એને રિલેટેડ કે આપણા ઉપપ્રમુખ કોણ છે, પ્રમુખ કોણ છે, મુખ્યમંત્રી કોણ છે, રાષ્ટ્રપતિ કોણ છે, તો એવા એ લોકો કહેતા હોય છે કે 1 થી 10 ધોરણમાં અમે રાખીએ છીએ. પણ ત્યારની આપણી બુદ્ધિ એકદમ બાળ બુદ્ધિ હોય છે ત્યારે આપણને બધી ખ્યાલ નથી હોતો. આ જનરલી આવો સિલેબસ રાખવાનો હોય છે કોલેજમાં, કે કોલેજમાં આપણને ખ્યાલ આવે કે વસ્તુ શું છે, લોકપાલ બિલ શું છે, ત્યાર પછી બજેટ શું છે, કે બજેટમાં કેવા કેવા ફેરફાર કરવા જોઈએ, ફેબ્રુઆરીમાં જ કેમ બજેટ પાસ થાય છે, ત્યારે જ કયો ખાતો, પાણી પુરવઠાના ખાતામાં પાણી પુરવઠાવાળાનું કામ શું હોય છે, કયા કયા એને જરૂરિયાત કઈ કઈ હોય છે, અને એ લોકો કઈ રીતે ફાળવણી કરતા હોય છે. તો આવું કાંઈ આપણને શીખવાડવામાં નથી આવતું, એટલે આપણે કોઈ એક્સક્યુઝ લઈ નથી શકતા. અને જો આવું શીખવાડવામાં આવે તો એ લોકોની રોજિંદી આવક હોય તો એ છીનવાઈ જાય. તો એટલા માટે આ લોકો ન ગોઠવવાનું કારણ બીજું પણ હોઈ શકે છે, શૈક્ષણિક લાયકાત પ્રમાણે એ લોકોના તો નથી, કારણ કે એ લોકોએ શૈક્ષણિક લાયકાત નથી મેળવેલું. મોસ્ટ ઓફ પીપલ્સ ઓફ અવર લીડર્સ આર નોટ વેલ એજ્યુકેટેડ. તો ઘણા એવા લીડરસો એવા છે કે આપણા નેતાઓ એવા છે જે એજ્યુકેટેડ નથી. હવે આમાં અમુક વસ્તુમાં શું હોય છે કે આપણે એજ્યુકેટેડ નથી, એજ્યુકેટેડ નથી ને, તો અમુક લોકો એવું માની લે છે કે અમે એજ્યુકેટેડ નથી તો અમે આ લેવલે પહોંચ્યા છીએ. ભાઈ તું એજ્યુકેટેડ હો તો બી આ લેવલે પહોંચવાનો તો, કારણ કે તારી એવી આવડત હશે. અને એવું નથી હોતું કે જે ભણેલા છે એ ના કરી શકે, બધા રાજકારણમાં બધા પોતપોતાનો સાથ સહકાર આપી શકે છે. પણ મેઇન થિંગ ઇઝ ધેટ અવર એજ્યુકેશન સિસ્ટમ ઇઝ નોટ રિયલ, નોટ ક્રિસ્ટલ ક્લિયર. ધીસ ઇઝ ધ ઓનલી વે યુ હેવ ટુ ડિસાઇડેડ વોટ ટુ ડુ ઇન યોર નેક્સ્ટ ડે. આ જે સિલેબસ છે એ વેલ શેડ્યુલ હોવો જોઈએ, કારણ કે જો કોલેજમાં આપણને પહેલેથી આવું નોલેજ આપવાનું આવશે રાજકારણનું, તો વેલ એજ્યુકેટેડ આપણો સમાજ થશે. જો આપણો સમાજ અને સોસાયટી જો સદ્ધર હશે તો દેશનો વિકાસ અવશ્ય થશે. એની માટે આવી આપણે જરૂર નથી હોતી કે બધાને એક એક ઘરે જવું અને શીખવાડવું. એની જગ્યાએ જો આપણા એજ્યુકેશન સિસ્ટમમાં તે આવું બધું ફેરફાર થાય, લોકપાલ બિલના આપણે માનો કે અમુક સાયન્સ હોય કે કોઈ બી ફિલ્ડ હોય તો એમાં ફિક્સ જ હોય કે આપણે ઇન્ડિયન છે તો ઇન્ડિયન કલ્ચરમાં ઇન્ડિયનનું જે બંધારણ આવે એ ફિક્સ બધાને ભણાવવાનું, ઇન્ડિયન બંધારણ ભણાવવાનું કે લોકપાલ બિલ અંદર બધા બિલ, પછી કોઈ બી અંદર મોટી સિચ્યુએશન છે, નવા નવા આપણે પંચ રચેલા છે. તે જનરલી અત્યારના લોકોને તમે જ્યારે જોશો કે આપણે સરપંચ હોય છે તો જનરલી લોકોને ખબર નથી હોતી પણ સરપંચના કાર્ય શું હોય છે. જનરલી સરપંચનું એવું પણ એક કાર્ય હોય છે કે સ્કૂલ હોય, સરપંચની અંડર જે સ્કૂલ આવતી હોય તો એનું મેઇન રીઝન મેઇન સ્કૂલમાં ત્યાં જવાનું, ત્યાં સ્કૂલમાં કયા ટીચર હાજર છે, કયા ટીચર ગેરહાજર છે એ પણ જાણકારી રાખવી એક સરપંચનું કાર્ય છે. પણ જનરલી સરપંચ શું હોય છે કે ઉપરથી જો કાંઈ ફાળવણી થઈ તો 50% ખીચામાં નાખવાનો, 50% ગામને બતાવવા કામ કરી લેવાનું. તો મોસ્ટલી સરપંચ આવા હોય છે, જે આપણે નોટિસ કરેલું છે ઘણા સરપંચ, કારણ કે અત્યારે તમે સરપંચ જુઓ તો એને હરોળમાં ઘણા હોય છે સરપંચ બનવા માંગતા બનતા હોય છે અને સરપંચ બનવા માંગતા હોય છે. અને એ લોકો પોતાના ખીચાનું પહેલાં વિચારતા હોય છે, એનું ખીચું ભરાય પછી બધા કાર્યો કરે છે. અને ઘણા પણ સારા પણ હોય છે, પણ બહુ રેર કેસમાં સારા હોય છે. સો વી હેવ ટુ ડિસાઇડ વોટ ટુ ડુ ઇન અવર લાઈફ એન્ડ વોટ ટુ ડુ ઇન ધ નેક્સ્ટ ફ્યુચર, બિકોઝ વી નો ધેટ વી હેવ ટુ ડુ સમથિંગ મોર ધેન ધીસ.